ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પહોંચ્યા અંબાના ધામ અંબાજી. અંબાજી પહોંચ્યા બાદ હાર્દિક પટેલને સર્વપ્રથમ માં જગતજનનીના કર્યા દર્શન. હાર્દિક પટેલ ગુજરાતના કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પહેલી વાર પહોંચ્યા અંબાજી મંદિર. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ દાંતા અંબાજી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત. અંબાજી સર્કિટ હાઉસ ખાતે કરી કોંગ્રેસના આગેવાનો સાથે કરી ચર્ચા વિચારણા. ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી ગુજરાતના 6 કરોડ જનતાનો અવાજ બની પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. હાર્દિક પટેલ. આવનાર પેટા ચૂંટણીમાં 8 સીટો પર કોંગ્રેસ કરશે કબજો. હાર્દિક પટેલ. બ્યુરો રિપોર્ટર રતન સિંહ ઠાકોર, બનાસકાંઠા. છેલ્લા 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોવા છતાંય ગુજરાતના ખેડૂતો, યુવાનો, મધ્યમવર્ગીય પરિવારો, ગામડાની અંદર રહેતો એ ગરીબ વર્ગ આજે ખૂબ પરેશાન છે. એવા સંજોગોમાં અમે લોકોનું કઈ રીતે સારું કરી શકીએ, લોકોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકીએ, એના માટે અમે કામ કરીશું. નાની ઉંમરે જવાબદારી મળવી એ બહુ મોટી વાત નથી હોતી, પરંતુ એ જવાબદારી નિભાવવી સૌથી મોટી વાત હોય છે. ગુજરાતના 6 કરોડ લોકોને કઈ રીતે ન્યાય મળે, ગુજરાત સરકારની ખોટી નીતિઓની વિરુદ્ધમાં લોકોને કઈ રીતે જાગૃત કરવા, એ જ હેતુથી આજે મેં જગદંબાના ચરણોમાં નમન કરી કઈ રીતે આ લોકોની વાત કરી શકું, કઈ રીતે આ લોકો સામે હું લડી શકું, બસ એ આશીર્વાદ લીધા છે. અને મને ભરોસો છે ગુજરાત ફક્ત ગાંધીનગર કે અમદાવાદ નથી, ગુજરાતનો મતલબ થાય છે દાંતાનું પણ એક ગામ, ગુજરાતનો મતલબ થાય છે બનાસકાંઠાનું પણ એક ગામ. ગાંધીનગર અને અમદાવાદમાં રોડ રસ્તા હોય તો હું માનું છું કે સાબરકાંઠા કે બનાસકાંઠા અને છેવાડાના ગામડાની અંદર પણ સારા રોડ રસ્તા હોવા જોઈએ, ત્યારે જ ગુજરાત એકાકીકરણ અને વિકાસની પરિભાષામાં આવશે. અને એ જ હેતુથી અમે ગુજરાતના ગામડાઓમાં જઈ રહ્યા છીએ. સામાજિક આંદોલન દરમિયાન પણ ગુજરાતના 5-6 હજાર ગામડા ફર્યો હતો. આજે રાજકીય જવાબદારી મળ્યા બાદ ગુજરાતના 18 હજાર ગામડાઓમાં જઈને એક એક ગામની પરેશાની, એક એક ગામની મુશ્કેલી કઈ રીતે લેવી અને એ મુશ્કેલી આવનાર દિવસોમાં કઈ રીતે દૂર કરવી, એના માટેનું અમે કામ કરીશું. સર, પેટા ચૂંટણી આવી છે જે 7 બેઠકો માટેની, એની જીત માટે આપણે કેવી રીતે જોઈ રહ્યા છે? અમારી 8-8 પેટા ચૂંટણી કોંગ્રેસ પાસે હતી. ભારતીય જનતા પાર્ટીએ પૈસાની લાલચ અને પદની લાલચ આપીને અમારા ધારાસભ્યોને ખરીદવાનું કામ કર્યું છે. તમે નિશ્ચિંત રહો, 8-8 પેટા ચૂંટણીનું રિઝલ્ટ કોંગ્રેસની ફેવરમાં આવવાનું છે, કેમ કે ત્યાંના લોકો ક્યારેય પણ પક્ષપલટોને સહયોગ નથી આપતા. ભારતીય રાજશાહી અને લોકશાહી દરમિયાન આવું સ્પષ્ટ રહ્યું છે કે લોકશાહીમાં સરકાર મજબૂત હોય તો વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. કોંગ્રેસ વિપક્ષ તરીકે 80 સીટ લાવ્યા બાદ ગુજરાતના 6 કરોડ લોકોનો બહુ મજબૂત અવાજ બનતી હતી, તેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અમારા ધારાસભ્યને ખરીદવાનું કામ કર્યું છે અને વિપક્ષને કમજોર કરવાનું કામ કર્યું છે. પણ એ ભૂલી રહ્યા છે કે આ કોંગ્રેસ પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન યોદ્ધાઓની પાર્ટી છે અને આ પાર્ટીનો એક એક કાર્યકર્તા એ મહાન પૂર્વજોના રસ્તે ચાલીને ગુજરાતને વિકસિત બનાવવાનું કામ કરશે. રાજસ્થાનમાં પણ કેટલીક ઉથલપથલ ચાલી રહી છે, પડોશી રાજ્ય છે અને ઘણા એવા નજીકી સંબંધો આપણા પાર્ટીને લગતા પણ રહ્યા છે. રાજસ્થાન માટે શું? હું ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર નથી, એટલા માટે હું પાકિસ્તાનની કે બીજા રાજ્યોની વાત કરવા માગતો નથી. ગુજરાતની મને જવાબદારી છે, મારી ઈચ્છા ગુજરાતના 6 કરોડ લોકોની ચિંતા છે. બાજુની ચિંતા અત્યારે ન કરીએ, જ્યારે નેશનલી મુદ્દામાં હું આગળ વધું ત્યારે એની ચિંતા પછી કરીશ. તંત્ર દ્વારા આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે? હું આપ શું કહું કે ભાજપના જ્યારે ધારાસભ્ય આગેવાનો આવે છે ત્યારે એમને VIP ગેટની એન્ટ્રી આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કોઈ પણ આગેવાન કે ધારાસભ્ય આવે છે એને શક્તિ દ્વારા એન્ટ્રી આપે. આ તંત્ર દ્વારા જે ભેદભાવ રાખવામાં આવે છે એમાં આપ શું કહેશો? સાહેબ, માના ચરણોમાં ક્યારેય ભેદભાવ હોતો નથી. તંત્ર દ્વારા જે પણ કોઈ ભેદભાવ કરવામાં આવે એને બધું અહીંયા ચૂકવીને જવાનું હોય છે. હું કોઈને ધમકી નથી આપતો, પણ એક વાત તો બહુ સ્પષ્ટ છે કે સરકાર સમયસર કોઈની રહેતી નથી. સમય આવે એટલું બધું બદલાતું રહે છે, આ ચક્ર છે, આ વાતાવરણ છે અને એની અંદર જ્યારે જ્યારે મોકો આવે ત્યારે પૂરેપૂરો વ્યાસિક હિસાબ લેવાય છે.